શું તમારે પીએમ કિસાન સન્માન નિધિના 4 મહિને 2000 રૂપિયા પહેલાં આવતા હતા અને હવે નથી આવતા? પીએમ કિસાન સન્માન નિધિ જમા થતી નથી, જાણવા માટે આપણે શું કરવું? મિત્રો, તમારે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં જવાની કોઈ જરૂર નથી, ન તો તમારે તલાટીશ્રી કે ગ્રામસેવકશ્રીનો પણ સંપર્ક કરવાની કોઈ જરૂર નથી. મિત્રો, સન્માન નિધિ તમારામાં જમા નથી થતી તે જાણવા માટે તમારે તમારો આધાર કાર્ડ નંબર તેમજ તમારા મોબાઈલ નંબરની જરૂર પડશે. કેમ કે મિત્રો, આ એક ઓનલાઈન પ્રોસેસ છે જે તમે તમારા મોબાઈલમાંથી પણ જાણી શકો છો, અને જો તમને મોબાઈલમાં નથી ફાવતું તો તમારા ગામના VC પાસેથી પણ જાણી અને ઉકેલ લાવી શકો છો. મિત્રો, તો મિત્રો, જાણીએ શું છે પ્રોસેસ પીએમ કિસાન સન્માન નિધિ ફરીથી ચાલુ કરાવવાની. અને જો તમને આ વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઇક કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જો તમારી સન્માન નિધિ ફરીથી ચાલુ થઈ જાય તો આ વિડીયોને બીજા ખેડૂત મિત્રો સુધી પણ જરૂર મોકલજો. તો ચાલુ કરીએ આજનો વિડીયો. તો મિત્રો, આપે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર. તમારે ગૂગલને ઓપન કરી લેવાનું છે અથવા તો કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે. બ્રાઉઝર ઓપન કર્યા બાદ સર્ચમાં તમારે પીએમ કિસાન લખવાનું છે. તો હું અહીંયા લખી દઉં છું પીએમ કિસાન અને સર્ચ કરવાનું છે. તમે સર્ચ કરશો એટલે તમને આ મુજબની વેબસાઇટ મળશે. સામે આ મુજબની વેબસાઇટ આવશે, એમાં અહીંયા જે પીએમ કિસાન લખેલું છે એના ઉપર ટેપ કરવાનો છે. અહીંયા તમે ટેપ કરશો એટલે પીએમ કિસાનનું આવું એક પોપઅપ આવશે, એમાં એકવાર સ્ક્રીન ઉપર ટચ કરી દેજો એટલે જે એડવર્ટાઇઝ હતી એ હાલી જશે. અને સ્ક્રોલ ડાઉન કરી અને જે નીચે ત્રીજા નંબરનું ઓપ્શન છે નો યોર સ્ટેટસ, એના ઉપર તમારે ક્લિક કરવાનો છે. હું અહીંયા ક્લિક કરું છું. ક્લિક કર્યા બાદ તમારે ફરી પાછું સ્ક્રોલ ડાઉન કરવાનું છે અને અહીંયા એક ઓપ્શન આવશે જેમાં રજિસ્ટ્રેશન નંબર એન્ટર કરવાના છે. તો હાલમાં આપણી પાસે રજિસ્ટ્રેશન નંબર નથી, તો રજિસ્ટ્રેશન નંબર જાણવા માટે તમારે આ જે નો યોર રજિસ્ટ્રેશન નંબર છે એના ઉપર તમારે ટેપ કરવાનો છે. તો અહીંયા હું ટેપ કરું છું. ત્યારબાદ આપણી સમક્ષ આ મુજબની ડિટેલ આવશે. આમાં તમારે અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે. તો મેં જો આ જગ્યા ઉપર મેં આધાર કાર્ડ સિલેક્ટ કરી લીધેલું છે. આ રીતે આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા તમારા જે આધાર કાર્ડના નંબર છે એ એન્ટર કરવાના છે. તો હું મારા આધાર કાર્ડના નંબર અહીંયા એન્ટર કરી દઉં છું. તો મેં મારા આધાર કાર્ડના નંબર અહીંયા રાખી દીધા છે. ત્યારબાદ જે આ જગ્યા ઉપર તમને જે ABCDમાં કેપ્ચા દેખાય છે આ કેપ્ચાને તમારે આ નીચેના બોક્સમાં એન્ટર કરવાના છે. તો હું આમાં એ લખી નાખું છું જે લખેલું છે, એ DCX કેપિટલ DY કેપિટલ T, અને જે અહીંયા લખેલું આવે છે ગેટ મોબાઈલ OTP એના ઉપર દબાવવાનો છે. તો હવે તમે જોઈ શકો છો અહીં નીચે OTP એન્ટર કરવાનું આવ્યું છે. હવે જો તમારા મોબાઈલમાં OTP આવે તો ઠીક છે, અને જો ના આવે તો અહીંયા જે ગેટ ડિટેલ લખેલું છે એના ઉપર દબાવી દેવાનું છે. તો ગેટ ડિટેલ કરું છું. ગેટ ડિટેલ કરીશ એટલે વળી પાછું નીચે આવવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા મારી આખું નામ અને મારા રજિસ્ટ્રેશન નંબર મળી ગયા છે. તો આ જે રજિસ્ટ્રેશન નંબર છે એને ક્યાંક તમારે નોંધી લેવાના છે, અને જો તમને બ્રાઉઝરમાંથી કોપી કરતા આવડતું હોય તો રજિસ્ટ્રેશન નંબર ઉપર લોંગ પ્રેસ કરી અને જે રજિસ્ટ્રેશન નંબર આપેલા છે એને કોપી કરી લેવાના છે. આટલી પ્રોસેસ કર્યા બાદ તમારે શું કરવાનું છે કે અહીંયા ઉપર આવી જવાનું છે અને જે અહીંયા બેકનું ઓપ્શન છે આ બેકનું ઓપ્શન એના ઉપર દબાવવાનું છે. તો હવે વળી પાછા આપણે પીએમ કિસાનની મેન સાઇટ ઉપર આવી ગયા છીએ, જે મેન એનું જે હોમપેજ છે એના ઉપર. વળી પાછું અહીંયા તમારે સ્ક્રોલ ડાઉન કરી અને નો યોર બેનિફિશિયલ સ્ટેટસ લખેલું આવે છે આ જગ્યા ઉપર, એનામાં તમારે ફરી પાછું જવાનું છે. અને મેં જે તમને રજિસ્ટ્રેશન નંબર નોંધ કરવાનું કીધું હતું અથવા તો તમે કોપી કર્યા હોય તો એને આ જે બોક્સ છે આ જગ્યા ઉપર આ બોક્સમાં એન્ટર કરી દેવાના છે. જો તમે નોંધ કર્યા હોય તો લખી મૂકજો અને કોપી કર્યા હોય તો અહીંયા પેસ્ટ કરી મૂકજો. આ પેસ્ટ કર્યા બાદ છે ને તમારે અહીંયા જે બાજુમાં અહીંયા જે કેપ્ચા કોડ લખેલા છે એ કેપ્ચા કોડને તમારે આ જગ્યા ઉપર એન્ટર કરવાના છે જેમ લખેલા છે એમ જ. તો આપણે એન્ટર કરી દઈએ છીએ EVA કેપિટલ K 9 અને Z.
આટલું લખ્યા બાદ તમારે ગેટ ઓટીપી કરવાનો છે. તો મિત્રો હું દબાવીશ ગેટ ઓટીપી ઉપર. આ ગેટ ઓટીપી કરીશ એટલે તમે જુઓ અહીંયા મારે એક ઓટીપીનું બોક્સ આવી ગયું છે, અને નીચેની બાજુમાં મારા રેફરન્સ માટે કે લાસ્ટમાં આ ચાર આંકડા આપેલા છે એ નંબર ઉપર મારું ઓટીપી ગયું હશે. તો મિત્રો આ જે ઓટીપી છે એ ઓટીપી અહીંયા એન્ટર કરવું કમ્પલસરી છે. આ જગ્યા ઉપર જે નીચે ચાર આંકડાના છેલ્લા નંબર આપેલા છે એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યો હશે. તો એનામાં જે ચાર અંકનો ઓટીપી આવે એ આપણે આ જગ્યા ઉપર લખવો કમ્પલસરી છે. એ ઓટીપી નહીં હોય તો તમે તમારી સન્માન નિધિ શું કામ અટકી ગઈ છે એ જાણી નહીં શકો. તો હું અહીંયા એ ઓટીપી રાખી દઉં છું. ઓટીપી રાખ્યા બાદ મિત્રો આપણે ગેટ ડિટેલ કરી દેવાનું છે. ગેટ ડિટેલ કરશો એટલે તમને જો આ જગ્યાએ આખી આખી તમારી પર્સનલ ઇન્ફોર્મેશન આવી જશે કે કોના નામ ઉપર છે, શું છે, એ બધું અહીંયા લખેલું આવી જશે. તો આ વસ્તુ તો એટલી મહત્વ નથી, પરંતુ નીચે આ જગ્યા ઉપર જો એક એલિજેબલ સ્ટેટસ લખેલું આવે છે. જો અહીંયા એલિજેબલ સ્ટેટસ, તો મિત્રો આ એક વસ્તુ મહત્વની છે. એલિજેબલ સ્ટેટસમાં તમે આ જગ્યા ઉપર જે આવી લાઈન આવે છે એના ઉપર તમે દબાવશો એટલે આખી આખી ડિટેલ આવશે. તો જુઓ મિત્રો અહીંયા આખી આખી ડિટેલ આપેલી છે કે ભાઈ એક લેન્ડ સીડિંગનું ઓપ્શન છે, ત્યારબાદ આધાર અકાઉન્ટ સીડિંગ સ્ટેટસ છે, અને ઈ કેવાયસી છે. તો મિત્રો આ વસ્તુ ખૂબ જરૂરી છે. આ ત્રણ વસ્તુથી જ તમારા પૈસા તમારા ખાતામાં જમા થાય છે. હવે હું તમને વિસ્તૃતમાં વાત કરું તો આ જે લેન્ડ સીડિંગ છે, આ લેન્ડ સીડિંગ તમને તમારા ગામના વીસી છે જે ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઉપર બેસે છે ભાઈ, તે કરી આપશે લેન્ડ સીડિંગ. યસ, જો આ જગ્યાએ તમારે ન લખેલું હોય, આ જગ્યાએ ન લખેલું હોય તો વીસી તમને કરી આપશે. અને આમાં જુઓ તમે આમાં સમક્ષ જોઈ શકો તો એ ચોકડી આપેલી છે આધાર બેંક અકાઉન્ટ સીડિંગ સ્ટેટસમાં. તો મિત્રો આ યસ કરાવવા માટે તમારો જે કોઈ પણ બેંકમાં અકાઉન્ટ હોય એ એક બેંકમાં જઈને ત્યાં બેંકના કર્મચારીને તમારે કહેવાનું છે કે પીએમ કિસાન સન્માન નિધિ મારે આધાર અકાઉન્ટ સીડિંગ કરાવવું છે. તો એ તમને એ કરી આપશે. એના 15 દિવસ બાદ અહીંયા યસ થઈ જશે તો મિત્રો તમારા ખાતામાં 2000 રૂપિયા પાછા ચાલુ થઈ જશે. તેમજ જો નીચે જો આ ઈ કેવાયસી સ્ટેટસ આમાં યસ આપેલું છે, અહીંયા જો ન હોય તો મિત્રો તમારે ઈ કેવાયસી કરાવવાનું રહેશે. આ ઈ કેવાયસી પણ તમને વીસી કરી આપશે. મિત્રો આ જોઈ, આ તમે જોઈ શકો છો કે આમાં લેન્ડ સીડિંગ કરેલું છે, ઈ કેવાયસી કરેલું છે, અને આધાર સીડિંગમાં ચોકડી આવે છે. એનો મતલબ એ છે કે આ ભાઈને બેંકમાં જઈ અને આધાર સીડિંગ કરાવવાનું છે. જો આ જગ્યાએ લેન્ડ સીડિંગમાં ન હોત તો વીસી પાસે જઈ અને જમીનનું વરી પાછું વેરિફિકેશન કરાવવું પડશે. મતલબ કે એ વીસી તમને કરી આપત એટલે તમારે 2000 ચાલુ થઈ જાત. અને જો ઈ કેવાયસી બાકી હોત તો પણ તમને વીસી ઈ કેવાયસી કરી આપત અને 2000 તમારા ચાલુ થઈ જાત. મિત્રો પીએમ કિસાનમાં મુખ્યત્વે આ ચાર જ પ્રોબ્લેમ છે. આ ચાર પ્રોબ્લેમના આધારે તમારો નિકાલ થઈ શકે છે. અને એક હજી એક મહત્વની વાત કે જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો છો તો તમને પીએમ કિસાનનો લાભ મળશે નહીં. તો મિત્રો આ હતા મેજર પ્રોબ્લેમ, મતલબ કે આ ત્રણ વસ્તુના લીધે તમારા રૂપિયા અટક્યા હશે. જો આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુમાં તમારે ચોકડી આવતી હોય તો એ વસ્તુ તમે કરાવી લેજો. આ ત્રણે ત્રણ વસ્તુ મેં તમને કહી દીધી છે. હવે મિત્રો તમારે આના ઉપર કાર્યવાહી કરવાની છે. જો વીસી પાસે જવાનું થાય તો એ તમને લેન્ડ સીડિંગ અને ઈ કેવાયસી કરી આપશે, અને જો આધાર અકાઉન્ટ સીડિંગ બાકી હોય એમાં જો ચોકડી હોય તો તમારે બેંકમાં જઈને આધાર સીડિંગ કરાવવાનું રહેશે. આશા રાખું છું મિત્રો કે તમને મેં જે સમજ આપી એ તમે સમજી ગયા હશો, અને તમારા 2000 રૂપિયા ફરીથી ચાલુ થઈ જાય એવી આપ સર્વને શુભકામનાઓ. વિડીયો તમને મિત્રો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જે ખેડૂત મિત્રોના 2000 રૂપિયા નથી આવતા એમને વિડીયો ખાસ મોકલજો જેનાથી એમના ખાતામાં 2000 રૂપિયા આવવાના ચાલુ થઈ જાય. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. બન્યા રહેજો અમારી સાથે. ધન્યવાદ.